हाँ, एक एक लग्न गीतों में अद्भुत संस्कृति की बात हुई। एक जन कनिया जो जाते तो ना, बापा कह तो उन बेन बे जाओ, तो बेन भाई बे गया, तो चा पानी पीता, तो जमवानु टाणू थे, तो ओला लोग आग्रह करो कि जमीन जाए जो, तो आ रोकाई गया। तो कनिया रोटली बनावती थी अने आ मूर्तिओ ओसरी में जमत, तो जेम रोटली बने एम ई मूर्तियानी बेन छे ई लई अने आपती जाए, तो एक बे त्रण एम कर ईठावी रोटली जमी गयो। तो रहोड़ा मोली कन्या मूर्तियानी बेन ने के बाहर केटला जमा जणा जमे छे, ई के मारो भाई एक, त्यांती बाहर निकली गई के तो तारो भाई मारो भाई, अहीं ईठावी रोटली जापटी गयो, आनी अरे जिंदगी केम काटवी, नके तेदी त्रण रोटली खाईने वीयो आव्यो तो हूँ वांधो हतो। पहला तो गामला में मेहमान आता ने छूटी लापसी बनावता, छूटी लापसी में पहला फूको पीरे पछी गोल नाखे पछी घी नाखे। एक भाई ने मेहमान आयो तो घरधणी छूटी लापसी फूको पीरी रसोड़ा में गोल लेवा गयो, गोल लेने आयो तो आभा गयो लूखे लूखी जापटी गयो, पर घरधणीए थाली में गोल नाख्यो अने रसोड़ा में घी लेवा गयो, ई घी लेने आयो तो आ गोल खाई गयो, पछी घरधणीए थाली में घी नाख्यो डेली बंद करी अने लाकड़ी गोतवा गयो કે આને ઈટી દઉં, ત્રણીમાંથી એકને ભેગું થવા ન દીધું, એ લાકડી ગોતીને આવ્યો તો મહેમાન ઘી પીને વંડી ટપીને વયો ગયો, આને માવઠા કહેવાય। મુંબઈનો મહેમાન એક ભાઈ ને આવેલો, તો ઘરધણીએ ચોખા ઘીનો શીરો કર્યો, તો મહેમાન શીરો લ્યો, મને ન ફાવે, અરે કે ચોખા ઘીનો છે, એ કે લીંબુ જેટલો આપો, તે થોડોક આપ્યો લીંબુ જેવો, તો મુંબઈના મહેમાનને શીરો દાઢે લાગ્યો, તો હવે બીજી વાર મગાય તો નહીં, જમતો જમતો મુંબઈનો મહેમાન કે તમારે આ બાજુ લીંબુ બહુ નાના, આવો અમારા મુંબઈમાં તરબૂચ જેવા લીંબુ થાય, તો ઓલો કે બીજી વાર જોઈ છે એમ કે ને લીંબુની સાઈઝ શું કામ ફેરવસ બેઠો બેઠો। એક ભાઈ ને વી મહેમાન આવ્યા હતા, ચોખા કેનો શીરો કર્યો, તો ઘરચણી અને પીરવવા નીકળો, તે પેલો બેઠો છો એની થાળી પાંચ વાંકા વળીને પીરવવા ગયો, લહળીને બધો પડી ગયો, તો ઓલો કે બસ હવે વધારે નહીં હાલે, ઓલો ડોળા કાઢવા માંડ્યો, આટલો ખાઈ જાય તને મારી નાખું, આઈ નહીં ખાવા આવ્યો ખાતર પાડવા। હા, એક એક લગ્ન ગીતોમાં અદ્ભુત સંસ્કૃતિની વાતો છે। હા જોઈજો, ઝૂંપડામાં રહેનારી દીકરી હોય, એના લગ્ન થતા હોય, ગણેશ થાપણા પાસેથી એની સખી હોય દીકરીને માંડવા લઈ આવે, તો ઝૂંપડામાં રહેનારી દીકરીને દુઃખ ન લાગે, ભગવાને અમને ગરીબાઈ આપી છે, એટલા ખાતર એ ગીતો ગાતા હોય। પણ કેવા ગીતો ગાતા હોય, કે ઊંચા એ ઊંચા રે દાદા ગઢડા ચણાવો, કાંઈ એથી રે ઊંચા રે ગઢના કાંગરા, માંડવીઓ રે ગોળ બેની તારી જાને ખૂટવાડ્યો, એ તારું તોય ના રે રીજો રે રાયવર લાડડો, આવા ગીતો ગાતા। અને અટાણે લગ્ન ગીતોમાં ફિલ્મી ગીત આવી ગયા, ગીત ગાતા હોય તો એમ લાગે જાણી કૂતરા ભાત વીખે છે। હમણાં એક જગ્યાએ હું જાનમાં ગયો તો લગ્ન ગીત ગાતા હતા, ઓવે ઓવે ભાભી રોવે, તે રોવે જ ને, હાથ કપાસી વાળો હામો બેહી ગયો એ જ ન રોવે, ફેરા ફરતો હોય મમરા થેલો આટા મારતો હોય એવું લાગે। હા, બહાર ગામ જવું હોય તો હાંજે રવાના કરવો પડે, તો અહીં સવારે બસ સ્ટેન્ડ ભેગો થાય। હા, એક જગ્યાએ આમ વરાજો માંડવે આવ્યો ને, એટલે કન્યા પક્ષવાળાએ લગ્ન ગીત ગાયું, કે તમે જોઈ જોઈને વાપર જો નાણા રે, અમારે કંકુ બેન છે એક આંખે કાણા રે, ઈ કે જોઈને રૂપિયા વાપરજો, કઈના એક આંખે કાણી છે, તો વરાજા પક્ષમાં હોય ને ધકું ડોહીને ધની ડોહીને, હામો ગીતમાં જવાબ આપ્યો, ઈ કે અમે નાણાં વાપરીએ લેખે, અમારે મૂળજી ભાઈ તો મૂળ ન દેખે, અને એક આંખ તો છે મૂળિયાને હાવ ધબડકો છે, અણવરના ટેકે તો આંટા મારે। હમણાં એક જગ્યાએ જાન પડવા ગઈ હતી, રાતના ફેરા હતા, એક જુવાની એ કાળા ચશ્મા પહેર્યા, એક બાપા કે આના ચશ્મા લઈ લ્યો, આ કૂતરા માથે પડશે। હા, અટાણે જોઈજો, એવો યુગ આવી ગયો છે કે 60 વર્ષના બાપા એમને એમ બેઠા હોય, દીકરાનો દીકરો ચશ્મા પહેરીને લખતો હોય, બોલો ક્યાં જઈને યુગ અટકશે।
હા યાર, તમે આમાં શાસ્ત્રો વાંચ્યા છે ને ખબર છે, હજારો વર્ષ માણસ તપ કરતા જીવતા છે કેટલું, અને ત્યાંથી હોઈએ તો આવી ગયા. હા, એક જમાનો તો એવો આવશે કે 20 વર્ષે માણસ દીકરાના દીકરાને પરણાવીને મરી જાય. કોઈ પૂછે ને બાપાની ઉંમર કેટલી, 18 વર્ષ થયા, એ કે તો નરવાય હારી કહેવાય લ્યો. હા, આવો યુગ આવી જાય. હા, ખરેખર ઝડપી યુગ આવી ગયો. અટાણે તો હમણાં એક જણો મને રાજકોટમાં ભટકાણો આમ દોડ્યો જતો, મેં કીધું આમ કઈ બાજુ, મને કે મને ખબર નથી, બોલ ક્યાં જવું એને ખબર નથી. લગ્ન ગીતોમાં અદભુત સંસ્કૃતિ હતી. આદર્શ પારસ પીપળો, આદર્શ દાદાના ખેતર, માતા દીકરીને એમ ભણે બેની બા ડાયા થઈને રેજો, આવા લગ્ન ગીત ગવાતા. અટાણ લગ્ન ગીત ગાતા હોય તો આપણને એમ થાય કે આના કરતાં વરરાજાને એક એક ઢીકો માલી હાર. આ કેવા ગીત ગાય, કે બેની બાહારે જાહે મોટરમાં એકલા માહે. હા, બેની બા આહારે જાહે મોટરમાં એકલા માહે, એ એક જ મોટરમાં હમાય તો વરરાજાને હું ડેકીમ નાખવો કે દોયડું લઈને મોટરની વાહે બાંધવો હોય ને. હા, ગીતો ગાતા હોય, ડિસ્કો જમાય ડિસ્કો, તમે ડિસ્કો રહેવાના, તેજુરીની ચાવી અમારી બેનને દેવાના, પછી શું ગળા પાંઓ ખાય. હા, લગ્ન ગીતોમાં તો અદભુત સંસ્કૃતિ હતી. કેવા ગીત હતા, કે કન્યા કાચું કચોકડું ને વર મોતી નો દાણો જો, એ કન્યા કાગળિયા મોકલે તમે રાયવર વેલા આવજો. આવા ગીત હતા. હા, અટાણે ગીત ગાતા હોય. હા, કેવા ગીત ગાતા હોય, મોટરમાં ફરો કોલેજમાં ભણવાને ગયાતા હો વીર, હું શીખી આવ્યા કુંડારા તાણવાને. કોલેજમાં હતી એક કન્યા કુમારી, તે કુમારી જ હોય ને, અહીંયા કાંઈ દોષિયું ભણવા થોડા જાય. શું ગીતો નીકળ્યા, હમણાં પ્રૌઢ શિક્ષણ નીકળ્યું હતું ગામડામાં, ગૈઠાવ ને ભણાવો. તો બહેનો એવો કે અમુક પાપાઓને તો એ નામ લખતા આવડ્યું તા રેશન કાર્ડમાંથી નીકળી ગયા. છેલ્લે જતા હું કામ આવી મગજ મારી કરો. આ ભૂકંપ થયો ને ભૂકંપ, તે અમેરિકાથી કપડાં લઈને ઓલા લોકો આવ્યા હતા, તે ડોશીઓને જીન્સના પેન્ટ દેતા હતા. હવે આપણી ડોશીઓ પહેરે, કીધું વૈયા જાઓ કોકનો માર ખાઓ, કોને શું દેવું એ તો ધ્યાન રાખો. આ પાપાઓને ચડિયું દેતા હતા. હકીકતમાં દાન કરવું હોય તો જોવું જોઈએ કે અહીં શું હાલે શું ન હાલે. આ ન કરવાનું ન કરે. લગ્ન ગીતમાં અદભુત સંસ્કૃતિ હતી. હા, એવા ગીતો ગાતા હોય. એ વગડાની માલી પાસે ગાડા હાલ્યા જતા હોય, એ આખી વનરાય ગાજતી હોય, એવા કોયલ જેવા નરવા ગળા હોય, એ નરવા ગળાની માલી પાસે ગીત ગાતા હોય. મોર જાજે ઉગમણે દેજ, મોર જાજે આથમણે દેજ, વર તું જાજે વેવાયું ને માંડવે. હા, વરરાજાને મોરલાની ઉપમા આપે અને કૈનાને કોયલની ઉપમા આપે. શું કામ કે કાળી ભલે હોય પણ એની ભાષા મધુરી હોવી જોઈએ, બોલતી હોય તો ઘરનું વાતાવરણ ગુંજતું હોવું જોઈએ. હા, અમુક અમુક બોલતા હોય તો આપણને ધનુર ઉપડી જાય. હા, એક ભાઈની કરવાળી પૈણીની લેવો ને, તો બીજે દી ઉકાળા માથે પીરોવા નીકળી, તેના હાવ બે બાકડા થઈ ગયા. અમે 60 વર્ષના છીએ તો એ કે લાજના ઘૂંઘટા તાણી છે, અને કાલે આલી આવું ને લાજ નથી કાઢતી, આમાં અમારી આબરૂ શું. પરણીને આવતી હોવે કીધું લાજ કાઢીશ, 8 દી નહીં કાઢું. કેમ, એ કે મારે જોવું પડે તમારા કુળમાં કેટલી ખાનદાની છે, તમારા દીકરામાં કેટલી ખાનદાની છે. ખાનદાની હોય તો ભલે, નહીંતર તમારો દીકરો એ મારો દીકરો. જાન માંડવે આવે ને ત્યારે કન્યા પક્ષમાંથી લગ્ન ગીતમાં ફટાણું ગાતા, એમાં ગણિત હતું. ફટાણું ગાય ને વેવાય વેલા કોઈ ગરમ થઈ જાય, કન્યા પક્ષવાળા નક્કી કરી લે કે દીકરી હારે દુઃખી થાય. શું કામ, આ બધાય પાણીમાં ભડકા કરે એવા છે ગરમ સ્વભાવના. ફટાણા ગાય છતાં એમ કે ગાઓ, આજનો દી આનંદનો છે, એવા સગા હોય તો કન્યા પક્ષવાળા નક્કી કરી લે કે દીકરી સાસરે સુખી થાય.
એટલે વરાજો માંડવે આવે ને કન્યા પક્ષમાંથી લગ્ન ગીતમાં ફટાણું ગવાતું. શું ગાતા? કે ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે આ ચોમાહા ના ચીપડા જેવો, ક્યાંથી લાવ્યા રે આ બગડી ગયેલ ચીપડા જેવો ક્યાંથી લેવા. તો વરાજા પક્ષમાં હોય હામો ગીતમાં હામો જવાબ આપે કે રાખી મેલ્યો તો, રાખી મેલ્યો તો તારી શેડારી છોડી હારું, રાખી મેલ્યો તો ઈ ક્યાં તારી શેડાળી છોકરી હારું હાંચવીને જ રાખ્યો તો. આ વીહ વરા અમે હાંચ્યું, હવે આ મુદ્દાને સંભાળી લેજો. તો ઓલા જાને એવનું કે ગાય ક્યાંથી આવ્યા રે, ક્યાંથી આવ્યા રે, આ બધા ભેહુના ભાઈ બંધ ક્યાંથી આવ્યા. આમથા કોઈ દી પાન ન ખાતા હોય તેથી બે ગલોફે ઠપકાર્યા હોય, આ ભેંસ ઓગારે ચડી હોય એવું લાગે. છતાં વરાજા પક્ષમાં હોય જવાબ આપે, આવ્યા છીએ રે, આવ્યા છીએ રે, અમે દિલ્હીના બાદશાહ આવ્યા છીએ રે, દિલ્હીના બાદશાહ. અને હરામ કોઈના બૂટમાં વાથડ્યું હોય તો આ ભાગ્ય એમને બેસી ગયા હોય, કોઈએ વાયર બાંધતા હોય ને કોઈએ હુતરિયુંના ભેળ્યા માર્યા હોય. આ લગ્ન ગીતમાં આવો ઠાઠ બાંધે. હા, લગ્ન ગીત છે ને એ એક મંત્ર છે. ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે ગમે એવો અજળ જુવાન હોય એના લગ્ન આવે, લગ્ન આવે ને એટલે બાયુ મગનો ખોબો ભરાવે અને બાજોટે બેહાડે અને એક ગીત ગાય પછી એમ કે હવે તારે ભારમાં રહેવાનું એટલે ભારમાં રહી, ધીમું બોલવાનું ધીમું બોલે, તારે ધીમું હાલવાનું એટલે ધીમું હાલે. કારણ કે મંત્ર લગ્ન ગીતમાં મંત્ર જેવી શક્તિ છે. હા, વી વરમાં કોઈ દી ન આવેલો હોય ધીમે ધીમે, પછી ધીમે ધીમે હાલે પછી, કારણ કે પછી હળી હું કાંઈ ભેળું થવાનું ન હોય. લગ્ન ગીતે લગ્નમાં સમજવા જેવું, જાણવા જેવું. વરાજાને પરબારો પોંખવામાં આવે, પોંખવા આવ્યા હોય બેન પોંખીને વરાજાને નાકે આંગરી અડાડે. શું કામ દીકરી નાકને દઈશી પછી નગટો થાયશમાં. હવે તો ખેંચે છે એટલે ન્યા મૂંગો મારી રાખવો પડે. હા, લગ્ન ગીત છે ને એક મંત્ર છે. હા, લગ્ન માણસનું આવે અને એક ગીત ગવાઈ જાય પછી મૂર્તિયાને જેમ કહો એમ કરે. હા, એમાં કોઈ સવાલ નથી. મૂર્તિયાને એમ કહે તારે અહીંયા નહીં બોલવાનું એટલે મૂર્તિઓ ન બોલે, ધીમું હાલવાનું એટલે ધીમું ધીમું હાલે. એક ભાઈ મને કે ધીરુભાઈ બેનુંના લગ્ન થઈ ગયા હોય ને તો ખબર પડી જાય શેથામાં સિંદૂર પૂર્યો હોય કે આ બેનના લગ્ન થઈ ગયા છે. પુરુષોના લગ્ન થઈ ગયા હોય એની નિશાની શું? મેં કીધું ગભી જેવા મોટા કરીને બેઠા હોય એટલે સમજી લેવાનું કે આ ભંગાઈ ગયા. હા, એ આમાં દાંતે નહીં કાઢતા હોય. હવે ભેગા આવે એ કે હું હા 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 કરો, ન્યાય પારમાં રહેવું પડે. હા, માણસ ગુજરી જાય પછી એને હળગાવે ને છેલ્લો એક ધડાકો થાય. શું કામ? એ આ દાબ હોય ને તેથી નીકળે ન્યાથી, બહરો મારે જતો હોય. મારો એક અભણ મિત્ર છે, એક દી મને કે ધીરુભાઈ પુરુષ દોડાદોડી કરીને રૂપિયા ભલે ગમે એટલા કમાય પણ પુરુષ પાસે રૂપિયા રે નહીં, કે કાં બાયુને આપો તો રૂપિયા હચવાય ને કાં બેંકમાં મૂકો તો રૂપિયા હચવાય. બાયુ અને બેંક એ કે બેમાં તફાવત એટલો છે બેંકમાં પાછા મળે. આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ. ઇન એસોસિએશન વિથ રામ ઓડિયો, આવાજ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ રામ ઓડિયો જોક્સ. રામ ઓડિયો.